टेलरिंग ट्यूटोरियल इन हिंदी चैनल को सब्सक्राइब करें और साथ में बेल आइकन को भी दबाएं ताकि टेलरिंग से जुड़ी सारी अपडेट्स आपको मिलती रहे। आज नो आपनो वीडियो गुजराती में है। आजना वीडियो में आप जोशू के फोर टक्स नो जो ब्लाउज मापनू हो तो एना माप थी बीजू ब्लाउज कई रीते कटिंग कर सकाय तो बहु घनी रिक्वेस्ट आवेली गुजराती वीडियो माटे। तो आ पहलो वीडियो आपणे गुजराती में बनावीए छीए। तो आ ब्लाउज ने कटिंग करवा माटे सौथी पहला आनो पाछळनी जे पाछळनो भाग छे त्यांथी आनी लंबाईनी आपणे माप लई लेशुं। तो आ 15.5 लंबाई छे आनी, तो 1 इंच वधारे राखी देवानुं। जेटली लंबाई होय एनाथी बन्ने बाजू सिलाईनुं कापड़ ऊपर नीचे जशे एना माटे 16.5 राखी अने ऊपर एक मार्किंग करी लेवानुं। तेना पछी आ जे ब्लाउज छे मापनुं तेने उलटू करी देवानुं आ रीते, अने उलटू करीने आगळना जे बन्ने पार्ट छे आगळना बन्ने भाग छे जे एने आम अंदर आवे एवी रीते फोल्ड करी देवानुं अने पाछळनो भाग ऊपर आवी जाय एवी रीते राखवानो। त्यारबाद आ जे सौथी पहेला गळानું માપ લઈ લેવાનું, અહીંયાથી 1/2 ઇંચ સિલાઈનું કાપડ જાય તેટલું છોડી અને ઉપર જ્યાં સુધી ગળું નીચું છે ત્યાંનું માર્કિંગ કરી લેવાનું અને ત્યાં પણ 1/2 ઇંચ જેટલું સિલાઈનું કપડું છોડવાનું। અને તેના પછી અહીંયા ઉપર ગળા પર પણ અહીં આ રીતે રાખીને જોઈ લેવાનું કે કેટલું બ્રોડ છે। બહુ નીચું ગળું હોય તો તેને આપણે થોડું આમ સાંકડું રાખીને કટિંગ કરીએ છીએ, એનાથી શું થાય કે શોલ્ડર ના ઉતરે કોઈ બી બ્લાઉઝના। અને આ થોડું ઉપર ગળું છે તો એના હિસાબે આપણે થોડું આને બ્રોડ રાખી શકીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં। આટલું આપણે બ્રોડ રાખી દીધું છે અને અહીંયા 5 ઇંચ જેટલું સિલાઈનું કાપડ અલગથી છોડી દેવાનું। અને આ સાઈડ પણ અહીંયા જે શોલ્ડરની સિલાઈ લગાવેલી છે ત્યાં એક માર્કિંગ કરી લેવાનું અને 1/2 ઇંચ સિલાઈ માટે એક્સ્ટ્રા કાપડ રાખી દેવાનું। અને તેના પછી અહીંયાથી થોડો 5 ઇંચ જેટલો ક્રોસ આવશે કેમ કે ગળું ઉપર છે એટલે, તો અહીંયા આની જે શોલ્ડરની સિલાઈ છે એ છે અને ઉપર 1/2 ઇંચ ઉપર અહીંયા સિલાઈનું કાપડ છોડીને એક માર્કિંગ કરી લેવાનું। એના પછી આ છાતીમાં જે માપ લેવાનું છે તો આ ગળાને એક્ઝેક્ટ જે જગ્યાથી આપણે માર્કિંગ કરેલું છે ત્યાં રાખી અને અહીંયાથી ખાસ ચેસ્ટની જે સામે છાતીનો ભાગ છે એની સામે જે કાપડ આવતું હોય પાછળના ભાગનું એને અહીંયાથી હાથથી દબાવી રાખવાનું અને અહીંયા નીચે ક્રીઝ આવી ગઈ હોય તો કાઢી નાખવાની અને આ અહીંયા માર્કિંગ કરી દેવાનું અને નીચેથી પણ જોઈ લેવાનું આ 1/2 ઇંચ સિલાઈનું કાપડ એક્સ્ટ્રા રાખી અને અહીંયા જે સિલાઈ લગાવેલી હોય ત્યાંથી આમ 1/2 ઇંચ ઉપર સિલાઈ માટે રાખી દેવાનું કાપડ અને પછી આમ અને અહીંયાથી આ જે બાંહી લગાવેલી છે ત્યાંથી આર્મોલ આવશે એટલે અહીંયા જે ઓલરેડી કાપડ છે જ બ્લાઉઝનું એ જ બ્લાઉઝના કાપડના હિસાબે માર્કિંગ કરતું જવાનું અને અહીંયા છાતીની સિલાઈ લગાવેલી છે તો ત્યાં પણ માર્કિંગ થઈ જશે છાતીનું। એના પછી અહીંયા ઉપર પણ જોઈ લેવાનું અહીંયા જે સિલાઈ લગાવેલી છે તે આ આપણા માર્કિંગ પર આવવી જોઈએ અને ત્યાંથી લઈ અને અહીંયા જે બ્લાઉઝના કાપડમાં આર્મોલ કટિંગ કરેલ છે એના હિસાબે આવી રીતે ગોળાઈમાં આમ પકડી અને માર્કિંગ કરી દેવાનું એટલે આ જે માપનું બ્લાઉઝ છે તેવું જ સેમ એક્ઝેક્ટ બીજું બ્લાઉઝ કટિંગ થશે। એના પછી કમરમાં પણ અહીંયાથી બરાબર રાખી અને અહીંયા જેટલું કાપડ છે ત્યાં માર્કિંગ કરી દેવાનું અને અહીંયા પાછળ ટક્સ આવશે એના માટે આપણે 1.25 થી 1.5 ઇંચ આમ તો 1.5 ઇંચ એક્સ્ટ્રા રાખી દેવાનું કાપડ કેમ કે થોડું સિલાઈમાં બી કટિંગ થઈ જાય એવું બધું થાય અને અહીંયા પણ 1.25 ઇંચ જેવું માર્જિન રાખવાનું કદાચ ઓછું હોય તો અને આમ થોડી ક્રોસ આમાં આવે છે માર્કિંગ તો થોડું ઘણું ક્રોસ આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં, બાકી વધારે આવતું હોય તો થોડું ઓછું કરી લેવાનું એટલે આમાં તો વધારે ક્રોસ ના જાય। અહીંયા ગળા માટે પણ આમ માર્કિંગ કરી લેવાનું આમ તો અથવા તો આ જે માપમાં બ્લાઉઝમાં છે જેમ એમ સેમ ગળું કટિંગ કરવું હોય
तो एना माटे आगळना पाग पाछळथी काढी लेवाना अने आ बन्ने जे शोल्डर छे अने बन्नेने मेळवी अने अहींया आम डायरेक्ट बैठा मूकी देवानुं आगळाने। અને આના હિસાબે પછી માર્કિંગ કરી લેવાનું આમ આની જેવી ગોળાઈ છે એ જ હિસાબે રાખવાનું। અને ખાલી આટલી ગોળાઈનું જ માર્કિંગ કરી લેશું તો પણ ચાલશે। અને પછી અહીંયા જે આપણે 5 ઇંચ સિલાઈનું રાખેલું છે એક્સ્ટ્રા એને પૂરા આખા ગળામાં 5 ઇંચ એક્સ્ટ્રા રાખી અને કટિંગ કરી દેવાનું આ રીતે। અને અહીંયાથી ગોળાઈ બરાબર ના લાગે આપણને તો ત્યાંથી ગોળાઈ પણ બરાબર કરી લેવાની કટિંગમાં। અને આ પાછળના ભાગનું બધું માર્કિંગ થઈ જાય એટલે અહીંથી અને કટિંગ કરી દેવાનું। અને ગોળાઈ કદાચ બરાબર ના હોય તો આપણી રીતે થોડી સારી ગોળાઈ સેટિંગ કરી લેવાની આવી રીતે જ્યાં આપણે માર્કિંગ કરેલું છે ત્યાં બધી જગ્યાએથી માર્કિંગ પર જ કટિંગ કરવાનું છે। કટિંગ થઈ જાય એટલે આ ચેસ્ટ પર જે છાતી પર સિલાઈ આવવાની છે ત્યાંનું માર્કિંગ કરી લેવાનું। અને અહીં પાછળ ટક્સ માટે અહીંયા જે સિલાઈમાં એક્સ્ટ્રા માર્જિનનું કાપડ જશે એ એક્સ્ટ્રા રાખી અને બાકી અહીંયા વચ્ચે 1-4 ટક્સનું નિશાન કરી લેવાનું। એટલે આ પાછળનો ભાગ કટિંગ થઈ ગયો, હવે આના પરથી આપણને આગળનો ભાગ કટિંગ કરવાનો છે। આ પાછળનો ભાગ કટિંગ થઈ જાય એટલે અહીંયાથી આપણે કાઢેલો તો આગળનો ભાગ આપણે આ ભાગ અહીંથી કાઢી લેશું। તો અહીંયા આપણે 1/2 ઇંચ જે હુંકાઈની પટ્ટી બનાવવાની હોય એમાં સિલાઈમાં જશે કાપડ, એટલે આગળના ભાગમાં 1/2 ઇંચ પાછળના ભાગ કરતાં વધારે રાખવાનું અને અહીંયા પણ જોઈ લેવાનું કે બરાબર આવી જાય છે કે નહીં। સૌથી પહેલાં શું અહીંથી લંબાઈ આની માપ કરવી પડશે, તો એના માટે આપણે અહીંયા જે પાછળનો ભાગ આપણે જેવી રીતે કટિંગ કરેલો એ જ રીતે આગળના ભાગમાં પણ અહીંયાથી સિલાઈનું જ્યાં સિલાઈ આમાં લાગેલી છે ત્યાંથી માપ કરવાનું અને અહીંયા જે ટક્સની સિલાઈ લગાવેલી છે ત્યાં એક માર્કિંગ કરી લેવાનું અને આ જ્યાં પૂરો થાય છે ટક્સ એટલે આ ટક્સનું માપ આવી જશે કે આ કેટલો મોટો ટક્સ છે અને એક માર્કિંગ અહીંયા કરી લેવાનું એટલે બંને સાઈડ જે કાપડ છે ટક્સનું તે આવી જશે। અને અહીંયા સિલાઈ પાછી રાખી અને નીચે જ્યાં સુધી કાપડ છે ત્યાં અને 1/2 ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા કાપડ જશે તે એનું માર્કિંગ કરી લેવાનું એટલે આ અહીંયાથી 1/2 ઇંચ જેટલી લંબાઈ પાછળના ભાગ કરતાં આગળના ભાગની વધારે થશે અહીંયાથી। અહીંયા અલગ હોઈ શકે એના માટે પાછું આપણે ગળાથી માપ કરવાનું। અહીંયા જે આપણે સિલાઈ લગાવેલી છે તે એક્ઝેક્ટ આ જે શોલ્ડર છે ત્યાં રાખી દેવાનું અને ત્યાંથી આ આઈની પટ્ટી એક્સ્ટ્રા છે એટલે એને માપ નથી કરવાનું, હૂંકની પટ્ટી હોય તો અહીં સુધી જ લઈ લેવાનું એટલે આઈની પટ્ટી આ એક્સ્ટ્રા છે એટલે એને નથી માપ કરવાનું। એટલે આ આગળનું ગળું સૌથી પહેલાં આમ માપી લેવાનું ઉપર સિલાઈ છે ત્યાંથી બરાબર રાખીને અને અહીંયા એક આગળના ગળાનું માર્કિંગ કરી લેવાનું। આગળના ગળાનું માર્કિંગ થઈ જાય એટલે જેટલી ગળ આપણે ઉપરથી કે નીચેથી ક્યાંયથી સિલાઈનું એક્સ્ટ્રા નથી રાખેલું એટલા માટે કે અહીંયા શોલ્ડર પરથી જેટલી સિલાઈ આવશે એટલી જ આપણે અહીં ગળું બનાવશું એટલે અહીંયાથી બી નીચું ઉતરી જશે એટલે ગળું એ જ માપનું રહેશે, એમાં કંઈ ફરક નહીં પડે। એના પછી અહીંયા આ સિલાઈ જેટલી આપણે ગળામાં લેવાના હોય તેટલું અહીંથી ગળું નીચું રાખી અને આ ટક્સનું માપ કરી લેવાનું અહીંયા જ્યાં સિલાઈ આવેલી હોય ત્યાં। અને આ ટક્સ તો ખાલી 5 ઇંચથી પણ નાનો લીધેલો છે એટલે આપણે માપવું નહીં પડે, આમ અંદાજે જ લઈ લેશું અને મોટો હોય તો અહીંયા જેવી રીતે આપણે માપેલું કે જેટલો જેટલો મોટો ટક્સ છે એટલું માપતું જવાનું। પછી અહીંયા આ જે સિલાઈ છે ટક્સની એ રાખી અને અહીંયા પણ એ જ રીતે લંબાઈનું માપ કરી લેવાનું અને 1/2 ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા છોડી દેવાનું કાપડ। અને પછી અહીંયાથી સાઈડનો જે ટક્સ છે આ નીચેવાળો એનું માપ કરી લેવાનું એટલે આપણે જે ભાગમાંથી માપ કરતા હોય
समझो कि आई नी पट्टी में आप अँ मप लीधु तो बधे एज भाग में मप ले अथवा तो आप हूंकनी पट्टी बाजू थी मप करता हो रीते उलटू कर तो बधा में आज हूंकवाड़ी पट्टी थी अँ लई बधी बाजू मप करवा कारण के घनी वार आगना भाग भी बने सरखा नहीं होता कोई कोई में फरक हो तो ये ध्यान रखा हमें अँप हूंक आईनी पट्टी सिलाई जैसे अर्धो इंच तो ये सिलाई छोड़ी अने पछी आ आईनी पट्टी नहीं मापवानी त्यां जे सिलाई लगावेली होय त्यांथी ज माप करवानुं छे अने अहींया जे आ टक्सनी सिलाई छे त्यां माप करी लेवानुं पछी आ टक्स जेटलो लगावेलो छे एटलू मार्किंग बंने साइड एटले आ वच्चेनुं मार्किंग थशे अने आ बंने साइड टक्सनी सिलाई आवशे अने अहींया पाछुं आ जे सिलाई होय ए राखी अने माप करी लेवानुं અને આપણે થોડું પાંચ જેટલું આ પાછળનો ભાગ વધારે રાખેલો છે તો અહીંયા પણ આગળના ભાગમાં બી સાઈડમાંથી પાંચ જેટલું વધારે રાખી દેવાનું હવે કદાચ અહીંયાથી બહુ લાંબા ટૂંકું હોય તો આ ભાગ જે ટક્સનો છે એ બી કેટલો લાંબો હોવો જોઈએ તો અહીંયાથી પણ આપણે માપી શકીએ આમ ટક્સનો ભાગ માપી અને અહીંયા એક માર્કિંગ કરી લેવાનું ઘણી વખત આ નાના મોટું થઈ જાય છે તો એમાં કંઈ વાંધો નહીં પણ જ્યાં સુધી નાના મોટું ના થાય એનું ધ્યાન રાખવું હોય તો આવી રીતે ક્યારેક માપ કરી લેવાનું પછી આ જે અહીંયાથી માર્કિંગ છે એને આ ટક્સ સાથે મેળવી દેવાનું અને આનું માર્કિંગ છે એને આમ ક્રોસ મેળવી દેવાનું આમ તો અહીંયાથી આમ થોડું રાઉન્ડ કટિંગ હોય જ છે બધા બ્લાઉઝમાં તો આ બધા ટક્સના માર્કિંગ થઈ ગયા અને શોલ્ડર અને આર્મોલ તો પાછળના ભાગના હિસાબે જ કટિંગ કરવાનો છે તો માર્કિંગ થઈ જાય એટલે આવી રીતે કટિંગ કરી દેવાનું પહેલા બધી બાજુથી અને અહીંયા જેટલો ટક્સ આવવાનો છે એટલું ક્રોસ થોડું કટિંગ આપી દેવાનું અને અહીંયાથી પાંચ જેટલું વધારે રાખવાનું છાતીમાંથી પાંચ જેટલું વધારે રાખવાનું કારણ કે અહીંયા ટક્સ આવશે તો થોડું એમાં દબાશે એના માટે અને અહીંયાથી પણ આગળું કટિંગ કરી દેવાનું અને આર્મોલ એ તો જે છે એમ સેમ જ આર્મોલ પછી આ થઈ જાય કટિંગ એટલે આર્મોલ કેમ કટિંગ કરવું એ બતાવું છું આગળનો ભાગ કટિંગ થઈ જાય એટલે સૌથી પહેલા આ બધે આપણે જે ટક્સ લગાવવાના છે તેના માર્કિંગ કરી લેવાના અને અહીંયા નીચે પણ અને નીચે બીજા જે બે માર્કિંગ છે એ પણ કરી લેવાના કે કેટલી આપણે સિલાઈ લેવાની છે તો એ આપણે જ્યારે સિલાઈ કરશું ત્યારે આપણને ખબર પડે કે અહીંયાથી આપણે સિલાઈ લગાવવાની છે એનું માર્કિંગ અહીંયા તો એકદમ નાનો ટક્સ જ આવવાનો છે હવે અહીંયાથી આપણે આર્મોલ કટિંગ કરવાનો છે તો અહીંયાથી એમ તો આ જે આર્મોલ છે એકદમ સીધું જ લઈ લેવાનું આ માર્કિંગ એકદમ અને અહીંયાથી પણ આમ એકદમ સીધું અહીંયા ના 90 ડિગ્રીનો ખૂણો પડી જાય એવી રીતે અને અહીંયાથી પછી થોડીક ગોળાઈ આપી દેવાની આમ તો આ ક્રોસ જે માર્કિંગ આવે છે અહીંયા તે બહુ વધારે નથી આ ખાલી અહીંયાથી 1 ઇંચમાં પણ થોડું ઓછું છે 1 ઇંચ જેટલું રાખીએ તો પણ ચાલે બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની કે અહીંયા જેટલું શોલ્ડર છે એટલું અહીંયા પણ રહેવું જોઈએ થોડું એકદમ થોડું ઓછું થઈ જશે તો ચાલશે બાકી બહુ વધારે ઓછું નહીં થઈ જવું જોઈએ આ 4 ઇંચ છે તો અહીંયા 4.5 સુધી ચાલે પછી 3.5-3.75 થઈ જાય તો ખરાબ દેખાય એના માટે જો કદાચ ચેન્જ કરવો પડે તો આ જે માર્કિંગ છે એને થોડું આપણે આટલું ક્રોસ કરી શકીએ પણ આમાં જરૂરત બહુ લાગતી નથી એટલા માટે આ ચાલશે અને એના પછી આવી રીતે થોડું ઘણું કદાચ જો આમ કટિંગમાં ચેન્જ કરવાની જરૂરત લાગે તો આવી રીતે કટિંગ વખતે થોડું દૂરથી લઈ લેવાનું પણ અહીંયાથી આમ પાછળથી જોશું તો આપણે આ સરખા જેવું જ લાગશે બહુ વધારે ફરક નહીં દેખાય હવે આટલું કટિંગ થઈ ગયા પછી પહેલાં આપણે આ જે ક્યાં સુધીના ટક્સ લગાવવાના છે તેનું માર્કિંગ કરી લેવાનું તો સૌથી પહેલાં આપણે આ ટક્સનું માર્કિંગ કરશું તો અહીંયા 1/2 ઇંચ સિલાઈનું કાપડ છોડી અને અહીંયા એક માર્કિંગ કરી લેશું અને આમ આવી રીતે માપવું હોય તો અહીંયાથી પણ સાઈડમાંથી પણ માપ કરી લેવાનું કે આ જે આઈની પટ્ટી છે
એની સિલાઈ છે જે તે અહીંયા આવવી જોઈએ, આ સિલાઈ જે આની પટ્ટી લગાવેલી છે, અને એના પછી આ જ્યાં સુધી ટક્સ છે લગાવેલો ત્યાં એક માર્કિંગ કરી લેવાનું. પછી આ માર્કિંગ પણ એવી જ રીતે કે અહીંયા અડધો ઇંચ સિલાઈનું છોડી દેવાનું કાપડ, અને અહીંયાથી આ જે આઈની પટ્ટી લગાવેલી છે ત્યાંથી અહીં સુધી, અને અહીંયાથી તો એકદમ આ સીધું જ માર્કિંગ આવશે, એટલે અહીંયા સુધીનું આ માર્કિંગ થઈ જશે. અહીંયા થોડું ક્રોસ હોય છે પણ આમાં થોડું વધારે ક્રોસ લાગે છે, તો અહીંયાથી આમાં આ જે મિડલનો ટક્સ છે ત્યાં આને રાખી દેવાનું, અને અહીંયા જેટલું થોડું ઘણું ઓછા વધુ થાય એ રાખી અને જોઈ લેવાનું, અને આ ટક્સ કઈ જગ્યા પર આવે છે ત્યાં આપણે આનું માર્કિંગ કરી લેવાનું. આ વધારે જો આમ બહુ ક્રોસ લાગતો હોય, આ ટક્સ બહુ વધારે ક્રોસ લાગે છે, તો આ તમે શું કરી શકો, આમાં થોડું ટક્સ ઉપર માર્કિંગ પણ આનું ચેન્જ કરી શકો, એટલે હવે આ અહીંયાથી આમ ટક્સ આવી જશે. બહુ વધારે ક્રોસ લાગતું હોય તો આ ચેન્જ કરાય, બાકી બહુ ક્રોસ ના હોય, થોડું ઘણું ક્રોસ હોય તો ચેન્જ કરવાની કોઈ જરૂરત નથી. અને અહીંયા પણ એવી જ રીતે આ ટક્સનું માર્કિંગ જે છે, તો આ આર્મહોલથી ઉપર અડધો ઇંચ સિલાઈનું છોડી દેવાનું અને આમ ગોળાઈમાં માપ કરી લેવાનું. અને અહીંયા એક સિલાઈ આવે છે, તો અહીંયા જેટલો ટક્સ લગાવેલો છે એટલું માર્કિંગ કરી લેવાનું. તો આ ટક્સ લગાવવાની આમાં કોઈ ભેજામારી નથી, એકદમ સહેલું જ છે, અને થોડું ઘણું આમ તેમ લાગે તો આમાં માર્કિંગમાં ચેન્જ કરી શકાય. અને આ જે ટક્સના માર્કિંગ છે બધા, જ્યાં સુધી બને ત્યાં સુધી જો આ બધાના પોઈન્ટ એક સાથે એક જગ્યા પર મળી જાય એવી ટ્રાય કરવાની, તો આ અહીંયા ટક્સ મળે છે આનો, આ મિડલથી માપ કરવાનું આ અહીંયા મળે છે, તો હવે આ ટક્સ પણ અહીંયા મળી જાય એવી ટ્રાય કરવાની. તો અહીંયાથી આમ સીધું માર્કિંગ કરી અને જોઈ લેવાનું, અને આ કેટલો લાંબો ટક્સ લગાવવાનો છે તે આપણે આ ટક્સનું જે મિડલ છે, મિડલ ટક્સનું ત્યાંથી અને અહીંથી આર્મહોલથી, ઘણી વખત આમ માપવાથી આ આર્મહોલથી આ વધારે હોય છે કાપડ, તો આ ટક્સથી માપ કરી જોવાનું, અને આ થોડો એટલો નાનો લંબાઈમાં ટક્સ આવશે તો પણ ચાલશે, એટલે આ એક ટક્સનું માર્કિંગ થઈ ગયું. તો આ પાછળ અને આગળનો ભાગ એકદમ આસાનીથી કટિંગ થઈ ગયો છે, તો પણ હવે આને એક ખાલી બાંહી કટિંગ કરવાની બાકી છે એ પણ બતાવી દઉં છું. બાંહી કટિંગ કરવા માટે આ જેટલી બાંહીની પહોળાઈ છે એનાથી થોડું 1 ઇંચ જેટલું આ કાપડ મેં વધારે રાખેલું છે, કાપડ મતલબ ડ્રાફ્ટિંગ પેપર. અને અહીંયા 1/2 ઇંચ પર સિલાઈ જશે આપણી નીચે, તો 1/2 ઇંચ પર સિલાઈનું એક્સ્ટ્રા રાખી દેવાનું કાપડ અથવા તો પેપર જે હોય તે. અને આ બાંહીને પણ ઉલટી જ રાખવાની, અને આ પાછળનો ભાગ અહીંયા આવવો જોઈએ. આ બીજી સાઈડથી આપણે કટિંગ કરશું તો અહીંયા આગળનો ભાગ આવશે, તો એમાં બાંહીની લંબાઈ નાની થવાની શક્યતા રહે છે, એટલા માટે હંમેશા જ્યારે બાંહી કટિંગ કરીએ ત્યારે આ પાછળનો ભાગ જે છે અહીંયા એ આ સાઈડ આવવો જોઈએ. હવે અહીંયાથી બરાબર રાખી અને ઉપર જ્યાં આની સિલાઈ લગાવેલી છે ત્યાં એક માર્કિંગ કરી લેવાનું, અને 1/2 ઇંચ સિલાઈનું અલગ રાખી દેવાનું, અને સાઈડમાં પણ અહીંયા જ્યાં સિલાઈ લગાવેલી છે ત્યાં જ માર્કિંગ કરી લેવાનું, અને અહીંયા આર્મ કેટલી નીચે ઉતારવાનું છે એમાં આ સિલાઈ જ્યાં લગાવેલી હોય ત્યાં, અને ત્યાંથી 1/2 ઇંચ અલગ સિલાઈનું કાપડ રાખી દેવાનું, અને અહીંયા પણ જોઈ લેવાનું આ છાતીનું માર્કિંગ અહીંયા હતું આપણે, તો ત્યાં સુધી આને સીધું માર્કિંગ કરી દેવાનું. આ વધારે ક્રોસ લાગતું હોય અહીંયાથી તો આને થોડું આપણે સીધું પણ કરી શકીએ, એમાં કોઈ વાંધો નહીં, અહીંયા થોડું માર્જિનનું જ કાપડ વધારે આવશે. એના પછી જો તમને ડાયરેક્ટ ના ફાવતું હોય તો આને આમ ઉપર રાખી અને આ જે કાતર છે એ આ જે બાંહી પર સિલાઈ લગાવેલી છે ત્યાં આના પોઈન્ટ લગાવી દેવાના આવી રીતે, એટલે એક માર્કિંગ થઈ જશે કે આ બાંહીની સિલાઈ ક્યાં આવેલી છે અહીંયાથી આવી રીતે આમ. અને એના પછી 1/2 ઇંચ દૂર આનાથી આપણે સિલાઈનું એક્સ્ટ્રા છોડી અને માર્કિંગ કરી લેવાનું, અને પછી આ બાંહીને પણ આવી જ રીતે કટિંગ કરી દેવાની. અને અહીંયા મિડલમાં પણ માર્કિંગ કરી દેવાનું,
આટલું કટિંગ થઈ જાય એટલે અહીંયા પણ એક સિલાઈ આપણે કેટલું વાળવાનું છે એના માટેનું માર્કિંગ થઈ જશે. પછી અહીંયા આ આર્મોલ પર આને બાઈને રાખી અને માપ કરી જોવાનું આવી રીતે. અને અહીંયા જો ઉપર આ માપ બરાબર જ આવેલું છે, શોલ્ડરથી થોડી આટલી દૂર બાઈ રહેશે આ, ત્યાં સુધી આવવા દેવાનું, અથવા તો એકદમ શોલ્ડર સુધી આવી જાય આમ તો પણ ચાલશે, બાકી આટલી થોડી દૂર રહી તો બરાબર આવશે. જો વધારે અહીંયા આપણે અડધો ઇંચ સિલાઈનું રાખેલું છે ત્યાં સુધી બાઈ આવશે તો આમાં બાઈ નાની પડશે, એટલા માટે અહીંયાથી આવી રીતે ધીમે ધીમે માપ કરવાનું આર્મોલમાં અને અહીંયા શોલ્ડર સુધી આવી જવી જોઈએ. તો આ બાઈ બરાબર જ છે, નાના મોટી હોય તો થોડી ફરીથી કટિંગ કરવી પડશે. એના પછી આગળનો ભાગ કટિંગ કરવા માટે જો હું આવી રીતે આ બંને પાછળના ભાગ જ છે તો અહીંયાથી ખાલી આ 1.5 ઇંચ જેવું અંદાજે અહીંયાથી શેપ બરાબર લાગવો જોઈએ. આ 2.5 ઇંચ જેવું છે અને અહીંયા જે મિડલ છે ત્યાં આ બરાબર આવી જવું જોઈએ. તો આ મિડલથી અહીંયાથી જ કટિંગ કરવાનું અને આ જે પાછળનો શેપ છે એ જ શેપમાં કટિંગ કરી દેવાનું, તો એનાથી આ વ્યવસ્થિત કટિંગ થઈ જશે. તો આ આગળનો ભાગ પણ થઈ ગયો છે. તો આ આખું બ્લાઉઝનું કટિંગ થઈ ગયું. હવે આમાં કંઈ પૂછવા જેવું લાગે તો કમેન્ટ કરીને પૂછજો, અને વિડીયો સારો લાગેલો હોય તો લાઇક અને શેર કરજો. અને હજી આમાં જો રિસ્પોન્સ સારો આવશે તો આગળ ગુજરાતી વિડીયો બનાવશું આપણે, અને શું બનાવવો ના બનાવવો એ પણ કમેન્ટમાં બતાવજો. તો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.